નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રચના. કે મહત્વના સમાચારો પર તો કેરળમાં 9 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે 324 લોકોના મોત થયા છે. સેનાની સાથે એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે ત્યારે આશરે 2,23,000 લોકોને 1500 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. કેરળમાં 9 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે 324 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન અને પૂરમાં ગુરુવારે 106 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે સેનાની સાથે એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આશરે 2,23,000 લોકોને 1500 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પરિસ્થિતિનો સર્વે કરવા માટે કોચી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજયને ટ્વિટર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ બેંક ખાતા નંબર શેર કરીને લોકોને મદદની અપીલ કરી. પંજાબ અને દિલ્હી સરકારે 10-10 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું છે. ભયંકર આપત્તિ વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી થઈ ગઈ છે ત્યારે વાહન વ્યવહાર ઠપ થવાને કારણે મોટાભાગના પેટ્રોલ પંપ બંધ પડ્યા છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું ભારે સંકટ ઊભું થયું છે. રેલવેએ રાજ્યમાં પીવાના પાણીથી ભરેલા ટેન્કરો રવાના કર્યા છે. બીજી બાજુ કર્ણાટક કેરળ વચ્ચે ચાલતી 17 ટ્રેનો રદ કરવામાં આવી છે. શુક્રવારે નૌસેનાના હેલિકોપ્ટરથી એક ગર્ભવતીને એરલિફ્ટ કરવામાં આવી હતી. સેનાની હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. વરુણ ધવન, અનુષ્કા શર્મા અને અભિષેક બચ્ચન સહિત તમામ બોલીવુડ એક્ટર્સ હેલ્પલાઇન નંબર શેર કર્યા છે. ઉપરાંત લોકોને મદદ માટે આગળ આવવા પણ જણાવ્યું છે. વિદેશોમાં રહેતા લોકોને પૂરમાં ફસાયેલા પરિવારજનોની ચિંતા સતાવી રહી છે. તેઓ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા મદદ માટે વિનંતી કરી રહ્યા છે. હવામાન વિભાગે રવિવાર સુધી કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના 14માંથી 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાસરગોડા, ઇડુકી, અલ્લાપુઝા, થ્રિસુર, એર્નાકુલમ જિલ્લામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પેરિયાર નદીમાં પૂરથી કોચી એરપોર્ટ સહિત શહેરના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે. આ એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વરસાદના કારણે ઇડુકી, મલ્લાપુરમ અને કન્નૂર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓએ ભૂસ્ખલન થયા છે. ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ગત દિવસોમાં કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલીની પરિસ્થિતિમાં કેરળના લોકોની પૂરતી મદદ કરશે. કેન્દ્ર તરફથી તેમણે 100 કરોડની મદદનું પણ એલાન કર્યું છે. જોકે મુખ્યમંત્રી પી વિજયને સરકાર પાસે 8,316 કરોડના રાહત પેકેજની માંગણી પણ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામ સ્વરૂપ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા લોકો પણ પહોંચી રહ્યા છે ત્યારે ડેમની જળ સપાટી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 111.30 મીટરે પહોંચી ગઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પરિણામ સ્વરૂપે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા લોકો પણ પહોંચી રહ્યા છે ત્યારે ડેમની જળ સપાટી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 111.30 મીટરે પહોંચી ગઈ હતી. અવિરત વરસાદના પરિણામ સ્વરૂપે પાણીની આવક વધી છે. જળ સપાટી દર કલાકે 3-4 સેન્ટીમીટર વધી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે 12 કલાકમાં જ જળ સપાટી 32 સેન્ટીમીટરથી વધારે વધી ગઈ હશે. ત્યારે અગાઉ આવક 4-5 હજાર ક્યુસેક હતી, જે વધીને હવે 6,746 સુધી પહોંચી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ફરીથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. એક બાદ એક ચોરી કરી ધાનેરાના લોકોની ઊંઘ હરામ કરી રહ્યા છે ત્યારે ધાનેરાના રેલવે સ્ટેશન નજીક આવેલી શારદા જનરલ નામની દુકાનમાં ચોરી કરી ફરાર થઈ જતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ચોરનો ચહેરો સીસીટીવીમાં કેદ થઈ જતા ધાનેરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ધાનેરાના રેલવે સ્ટેશન નજીક આવેલી શારદા જનરલ નામની દુકાન ચલાવી લલિતભાઈ મહેશ્વરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા એ સમયે દુકાનના પતરા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને તે બાદ દુકાનમાં પડેલ ચીજ વસ્તુઓની સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચોરી કર્યા હતા. ત્યારે સવારે દુકાન માલિક આવી દુકાન ખોલતા દુકાનમાં ચોરી થયું હોવાનું માલુમ પડતા દુકાન માલિક ચોંકી ગયો હતો અને તે બાદ ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. આ મારી બસ જોતા ખબર પડી ગઈ
દુકાનની અંદર કેમેરા તૂટેલો છે અને ટીવી પણ આજે નતો. ભાઈ આમ નજર કરીએ એટલે દુકાનના ઉપરના પતરા ઉપર પતરાનું પતરાના બોલ્ટ ખોલીને અંદર વળે છે એટલે સમથિંગ એક વાગે આજુબાજુ સીસીટીવી કેમેરાની અંદર જોતાં ખબર પડી કે અંદાજે કેમેરા તોડી નાખ્યા છે અને ટીવી લઈ ગયા છે અને કેસ રોકડા તે લઈ ગયા છે. અજાણ્યા ઈસમો દુકાનમાં પ્રવેશી ચોરી કર્યા બાદ તેમની નજર સીસીટીવી કેમેરા ઉપર પડી હતી અને તેમનો ચહેરો સીસીટીવીમાં ન દેખાય તે માટે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. દુકાનમાં લાગેલ એલસીડી પણ ચોરી ગયા હતા, પરંતુ સીસીટીવીનું ડીવીઆર ચોરોના હાથમાં ન આવતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને અત્યારે ધાનેરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 એક જન આંદોલન ચલાવી રહ્યું છે. ત્યારે 31 ઓગસ્ટ સુધી સમગ્ર ભારતના તમામ ગામડાઓ વચ્ચે સ્વચ્છતા અંગે સ્પર્ધા યોજવામાં આવી છે. આના ભાગરૂપે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રાંચી ગામે કાર્યક્રમ યોજાયો હતો. વર્ષો જૂની કહેવત છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી. 100 વખત કાશીએ જઈ કાશી વિશ્વનાથના દર્શન કરો ત્યારે જે પુણ્ય મળે તેટલું પુણ્ય અહીં માધવરાયજીના દર્શન કરવાથી મળે છે. અહીં આજે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામના સૂત્ર સાથે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડપણ હેઠળ ગ્રામ પંચાયત શાળાના બાળકો તેમજ ગામના આગેવાનો રેલી સ્વરૂપે ગામમાં ફર્યા હતા. શેરીએ શેરીએ ફરી સ્વચ્છતાનો સંદેશ પૂરો પાડવાની સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. પ્રાંચી ગામ 1 મહિનામાં સ્વચ્છતાના માપદંડમાં ખરું ઉતરશે તો સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. ભારત સરકારનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ થઈ રહ્યો છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018, જેની શરૂઆત 1-8-2018 થી 31-8-2018 દરમિયાન થઈ રહ્યો છે. આ સર્વેક્ષણ દરમિયાન અમે સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા પ્રાંચી મુકામે અત્યારે છીએ કે જે એક તીર્થ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. ગીર સોમનાથનું પ્રાંચી ગામ પિતૃત્વપર્ણ માટે જગવિખ્યાત છે. અહીં આવેલા કુંડમાં સ્નાન કરી પીપળ એ પાણી રેડવાથી 7 જન્મોના પાપોનો નાશ થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે. દેશભરમાંથી અહીં લોકો પિતૃ કાર્ય માટે આવતા હોય છે ત્યારે સ્વચ્છતા અત્યંત જરૂરી છે. આવા શુભ હેતુથી આજે સ્વચ્છતા રેલી અહીં યોજાઈ હતી. જો વ્યક્તિ પોતે જ સ્વચ્છ હશે તો કુટુંબ અને સમાજને સ્વચ્છ બનાવી શકશે. ધીરે ધીરે ગામ સ્વચ્છ થયા બાદ શહેર પણ સ્વચ્છ બને. સ્વચ્છતા રાખવાથી મોટા ભાગની બીમારી માનવથી દૂર રહે છે. સ્વચ્છતા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે ત્યારે આર્થિક નુકસાની આવતી નથી. એકંદરે સ્વચ્છતાને કારણે દેશનો વિકાસ થાય છે. સ્વચ્છતા કોને ન ગમે? આપણું શરીર સ્વચ્છ હોય, આપણું ઘર આંગણું સ્વચ્છ હોય, આપણું ગામ સ્વચ્છ હોય ને આપણો મહોલ્લો સ્વચ્છ હોય. આપણે સ્વચ્છતાની શરૂઆત આપણે પહેલાં આપણાથી કરવી જોઈએ. આપણે સ્વચ્છ હોય, આપણા આપણું ઘર સ્વચ્છ હોય તો આપણા ઘરમાં રહેવાની કેવી મજા આવે. આપણે સૂકો કચરો અને ભીનો કચરો એ અલગ અલગ ડસ્ટબિનમાં નાખવો જોઈએ. તે પ્રાચી ગામમાં આજે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ તેમાં ગાંધીજીના સ્વચ્છતા સંદેશને લોકોમાં પ્રસારવામાં આવ્યો હતો. આઝાદી માટેની લડત દરમિયાન પણ સ્વચ્છતા મુખ્ય સૂત્ર હતું. સ્વચ્છતા અને શિક્ષણથી જ વ્યક્તિ, સમાજ અને દેશનો વિકાસ થઈ શકે છે. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. બાબરામાં વરુણ દેવને રીઝવવા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પદયાત્રા યોજી 5 કિલોમીટરની પદયાત્રા યોજી મેલડી માને સારા વરસાદની પ્રાર્થના કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરામાં વરુણ દેવને રીઝવવા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પદયાત્રા યોજી 5 કિલોમીટરની પદયાત્રા યોજી મેલડી માને સારા વરસાદની પ્રાર્થના કરી. બાબરા પંથકમાં જાણે વરુણ દેવ રિસાયા હોય તેમ સમગ્ર પંથકમાં વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો સહિત સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેતરમાં ઊભા પાક મુરઝાવા લાગ્યો છે અને પાક નિષ્ફળ જવાની જગતના તાતને ચિંતા સતાવી રહી છે. ત્યારે વરુણ દેવ રીજે અને સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય તે માટે ખેડૂત સહિત તમામ વર્ગના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે બાબરામાં કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજુભાઈ બસિયાની આગેવાની હેઠળ વરુણ દેવને રીઝવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં બાબરા શહેરમાં આવેલ કોડિયાર માતાજીના મંદિરથી નીલવડા રોડ પર આવેલ
વડલીવાડી મેલડી માતાજીના મંદિર સુધી 5 કિલોમીટરની એક પદયાત્રા કરવામાં આવી હતી. આ પદયાત્રામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બાળકો પણ જોડાયા હતા. અહીં મેલડી માતાજીના મંદિરે પદયાત્રા પહોંચીને તમામ કાઠી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સારા વરસાદની પ્રાર્થના કરવામાં આવી હતી. આપણે બાબરા પંથકમાં વરસાદ પાણી આવરશે ઓછો હોવાથી વરુણદેવને રીઝવવા માટે બાબરા ગામમાંથી આપણે કાઠી ક્ષત્રિય સમાજના બધા ભાઈઓ બાબરા ગામમાંથી ચાલતા ચાલતા મેરડીમાં દર્શન કરવા માટે નીકળ્યા છીએ. માતાજી ખોડિયાર માતાજીના મંદિરથી મેરડી માતાજીના મંદિર સુધી 5 કિલોમીટરની પદયાત્રા આરંભી અને વરુણદેવને રીઝવવાનું આ અભિયાન શરૂ કર્યું છે, તો માતાજી અમને સફળતા આપે. અશોક મળવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ ગરગર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે
તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક. બુલેટિનમાં આગળ હળવદની વાત કરવામાં આવે તો હળવદ પંથકમાં મુશળધાર વરસાદ થતા 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકો સારો વરસાદ વરસતા આશાબંધ થાય છે. જો કે વરસાદને કારણે હળવદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હળવદ તાલુકામાં ચોમાસુ સત્ર પછી 2 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વરસાદ ઓછો પડતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની હતી. ત્યારે ગુરુવારે રાત્રે આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ સવારના 10-11 વાગ્યા સુધીમાં મુશળધાર વરસાદ પડતા હળવદ પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે હળવદ તાલુકાના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. હળવદમાં વરસાદ પડતા ધાંગધ્રા, દરવાજા બજાર, સરા રોડ, શક્તિ ટોકીઝ રોડ, બસ સ્ટેશન રોડ, દિવ્ય પાર્ક સોસાયટી, ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ, કુભારપરા, ખારીવડા, ગોરી દરવાજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પાણી ભરાયા હતા. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ, માનગઢ, અજીતગઢ, ઘનશ્યામગઢ, મિયાણી, ખોડ, જોગડ, માલણીયાદ, રાણેકપર, માણસર, ઘનશ્યામપુર, શક્તિનગર, સુસવાવ, ઢવાણા, કોચબા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થયો હતો. આમ હળવદ પંથકમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડુકાર વાતાવરણ સર્જાયું હતું. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. બાબરામાં જૂના તાપડિયા આશ્રમમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ. 3 દિવસ મહોત્સવમાં સમસ્ત ગ્રામજન નગરજનો જોડાયા હતા ત્યારે ભવ્ય પોતી યાત્રા નીકળી હતી. અમરેલી જિલ્લાના બાબરામાં જૂના તાપડિયા આશ્રમમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ. 3 દિવસ મહોત્સવમાં સમસ્ત ગામના નગરજનો જોડાયા હતા ત્યારે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. બાબરામાં આવેલ જૂના તાપડિયા આશ્રમમાં આગામી 3 દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પ્રારંભ થયો હતો. અહીં વિવિધ દેવી દેવતાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠામાં કરવામાં આવી હતી. તેમજ અહીં 3 દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ આઝાદીનો રંગ જોવા મળ્યો હતો. યજ્ઞશાળામાં તિરંગાની રંગોળી ભૂદેવો દ્વારા દોરવામાં આવી હતી. જૂના તાપડિયા આશ્રમમાં બિરાજતા તાપડેશ્વર મહાદેવના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ આચાર્ય શાસ્ત્રી મૌલિકભાઈ ત્રિવેદી અને જીતેન્દ્રભાઈ જોશી દ્વારા વિધિ વિધાન સાથે મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે માનનીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બરવાડાના ગ્રામજનો તેમજ વેપારી મંડળ દ્વારા સમગ્ર ગામમાં સંપૂર્ણ બંધ પાળી અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સમગ્ર વેપારીઓ દ્વારા તમામ ધંધો રોજગારને બંધ કરી સજ્જડ બંધ પાળી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી વિશેની એમની આદરભાવની લાગણીઓ વ્યક્ત કરી હતી. જ્યારે ગ્રામવાસીઓ દ્વારા બરવાળા નગરપાલિકાના મેદાન દરબારગઢ ખાતે આવેલ કમલમ હોલ ખાતે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામવાસીઓ જોડાયા હતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. હરેશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ.
બાબરામાં આઝાદીના રંગે રંગાયા મહાદેવ ત્યારે અહીં કાળુભાર નદીના કાંઠે સ્વયંભૂ બિરાજતા શ્રી રિગેશ્વર મહાદેવને મંદિરના મહંત શ્રી દ્વારા તિરંગાનો શણગાર કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરામાં આઝાદીના રંગે રંગાયા મહાદેવ અહીં કાળુભાર નદીના કાંઠે સ્વયંભૂ બિરાજતા શ્રી રિતેશ્વર મહાદેવને મંદિરના મહંત શ્રી દ્વારા તિરંગાનો શણગાર કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર દેશમાં 72મા સ્વાતંત્ર્ય પર્વની પૂરી દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવાલયમાં દેશભક્તિના રંગ જોવા મળી રહ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં આવેલ શ્રી રિતેશ્વર મહાદેવના મંદિરે મહંત શ્રી ગણપતગીરી બાપુ દ્વારા ભગવાન ભોળાનાથની તિરંગાનો શણગાર કરી દેશ ભાવના વ્યક્ત કરી હતી. આ તકે મહંત શ્રી ગણપતગીરીના પુત્ર અને સુપ્રસિદ્ધ બેન્જો વાદક હિતેશ ગીરી દ્વારા બેન્જો પર દેશભક્તિના સુર રેલાવી દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ.